हेलो स्टूडेंट्स, आपणे गणित विषय में प्रकरण नंबर 11 चाली रह्यु छे, घड़िया अने भागाकार। एमां आजे आपणे पान नंबर 125 पर प्रयत्न करो एटले आपणे महावरा जोवाना छे, एक्जाम्पल गणवाना छे। कनुए एक माळा 17 शीपलानी बनावी, हवी केटली माळाने 100 शीपलामांथी आपणे बनावी शकीशुं? कनुए एक माळा बनावा माटे एने केटला शीपलानी जरूर छे? 17 शीपलानी जरूर छे। तो अभी बीजी केटली माळाने 100 छीपलामांथी आपणे बनावी शकीशुं? कनु पासे 100 छीपला छे, केटला छे? 100 छीपला छे, अने एक माळा बनावा माटे एने 17 छीपलानी जरूर छे। तो 100માંથી આપણે કેટલા છીપલા બનાવી શકીશું? ગઈકાલે આપણે જે આ છીપલાની ગણતરી કરી, કેવી રીતે બાદબાકીની રીતે ગણતરી કરી હતી, એ રીતે આપણે પહેલાં જોઈશું। કુલ છીપલા કેટલા હતા? 100। એક માળા માટે વપરાતા છીપલા 17। એક માળા બનાવ્યા પછી બાકી રહેતા છીપલા, એટલે 100માંથી આપણે 17 બાદ કરીશું। એક માળા બનાવવા માટે એને 17 છીપલા વાપર્યા, એટલે 100માંથી આપણે 17 બાદ કરીશું, તો કેટલા આવશે? 83। બે માળા બનાવ્યા પછી બાકી રહેતા છીપલા, એટલે 83માંથી આપણે 17 બાદ કરીશું, તો કેટલા વધશે? 66। ત્રણ માળા બનાવ્યા પછી બાકી રહેતા છીપલા, 66માંથી 17 આપણે બાદ કરીશું, તો 49 વધશે, એટલે 3 માળા બનાવ્યા પછી 49 છીપલા વધશે। 4 માળા બનાવ્યા પછી બાકી રહેતા છીપલા, 49માંથી આપણે 17 બાદ કરીશું, એટલે 32 વધશે, એટલે 4 માળા બનાવ્યા પછી 32 છીપલા વધે છે। 5 માળા બનાવ્યા પછી બાકી રહેતા છીપલા, 32માંથી આપણે 17 બાદ કરીશું। કેમ 17 બાદ કરવાના છે? કેમ કે એક છીપલા બનાવવા માટે કેટલા છે છીપ? એક માળા બનાવવા માટે 17 છીપલા યુઝ થાય છે, એટલા માટે, એટલે 32માંથી આપણે 17 બાદ કરીશું, એટલે 15 વધશે, એટલે હવે માળા બને નહીં, કેમ કે એક માળા બનાવવા માટે આપણને કેટલા છીપલાની જરૂર છે? 17 છીપલાની જરૂર છે, પણ હવે 32માંથી આપણે 17 છીપલા બાદ કરી દઈશું, તો આપણી પાસે હવે 15 જ છીપલા વધશે, એટલે હવે 15 છીપલામાંથી માળા બની શકે નહીં, એટલે 100 છીપલામાંથી આપણે કુલ 5 માળા બનાવી શકીશું, અને તેમાંથી 15 છીપલા બાકી રહે છે। ખ્યાલ આવ્યો તમને બધાને? આ તમે ભાગાકારની રીતે પણ તમે કરી શકો છો, કે 100ના ભાગે આપણે 17 કરીને જોઈશું તો પણ તમને જવાબ મળી જશે, પણ આમાં તમને બાદબાકીની રીતથી સમજાવવાનું છે, એટલે આપણે બાદબાકીની રીતથી સમજાવ્યું છે। આમ 100 છીપલામાંથી કુલ 5 માળા બનાવી શકાય છે, અને 15 છીપલા બાકી રહે છે। હવે આપણે બ મહાવરો જોઈએ। એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે, શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે, તેને બધા લાઠા સમાવવા માટે કેટલા ખોખા જોઈશે? એક ખોખામાં 85 લાઠા સમાઈ શકે છે, તો શૈલી પાસે કેટલા છે સાબુ? 338 સાબુ છે, તો હવે એ 338 સાબુ બધા સાબુ સમાવવા માટે એને કેટલા ખોખાની જરૂર પડશે એ જોવાની છે। કુલ સાબુ કેટલા છે? 338। એક ખોખામાં કેટલા સમાતા સાબુ છે? 85। ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુ, એક ખોખામાં એક ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુ, એટલે 338માંથી આપણે 85 બાદ કરવાના, તો કેટલા વધશે? 253। હવે બીજું ખોખું ભરવાનું, બે ખોખા ભર્યા પછી બાકી રહેતા સાબુ, 253માંથી હવે આપણે ફરીથી 85 બાદ કરીશું, એટલે બીજા ખોખામાં પણ 85 જ સમાશે, તો કેટલા વધશે હવે? એટલે 168 વધશે। ત્રીજા ખોખા ભર્યા પછી બાકી રહેતા સાબુ, એટલે 168માંથી ફરીથી આપણે 85 બાદ કરીશું, એટલે કેટલા વધશે? 83। એટલે આમ ચોથા ખોખામાં કેટલા ભરશે હવે? 85ની જગ્યાએ 83, એટલે આમ ચોથા ખોખા માટે વધેલ સાબુ કેટલા છે? 83। એક ખોખામાં 85 સમાઈ શકે છે, તો હવે એનાથી ઓછું તો એ સમાઈ જ શકે, એટલે એ ચોથા ખોખામાં કેટલા સાબુ મૂકશે? 83 સાબુ મૂકશે, તેથી એ 338 સાબુ ભરવા કુલ 4 ખોખા જોઈએ। કેટલા ખોખા જોઈશે? 4 ખોખા જોઈશે। હવે આગળનું આપણે ક નંબરનો મહાવરો જોઈએ। મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે, એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય છે,
तो खटाराए कितला फेरा करवा पड़से। जुओ, तमने एक आ प्रश्न पूछ्यो छे के एक खटारो एक फेरा में 250 थैलीओ पहुँचाड़े छे, तो मनप्रीत ने तो कितली थैलीओ जुए छे? 1500 थैलीओ जुए छे। तो खटारा ने कितला फेरा करवा पड़से? आ एक क्वेश्चन तमने पूछ्यो छे। बीजो एक क्वेश्चन तमने पूछ्यो छे, आनी अंदर वाहन चालके एक फेराना 500 रुपया लए छे, मनप्रीत वाहन चालक ने बधा फेरा माटे कितला फेरा करवा पड़से अने एने कितला रुपया चूकवा पड़से? एक फेरा में 500 रुपया आपे छे, तो हवे एने जेटला फेरा थशे ए प्रमाणे एने 500-500 उमेरीने आपवा पड़से। आ बे क्वेश्चन छे, एटले टोटल मनप्रीत ने केटला रुपया आपवा पड़से ए आपणे शोधवानुं छे, અને ખટારાને એક બસ 1500 થેલી પહોંચાડવા માટે કેટલા ફેરા કરવા પડશે એ શોધવાનું છે। હવે કુલ સિમેન્ટની થેલીઓ કેટલી છે? 1500। એક વખતમાં લાવી શકાતી થેલીઓ કેટલી છે? 250। 250 માટે જરૂરી ફેરા કેટલા છે? 1500 થેલી માટે જરૂરી ફેરા કેટલા છે આપણે શોધવાનું છે। જુઓ, આપણે અગાઉ બંને દાખલામાં આપણે બાદબાકી કરીને ગણતરી કરી, આમાં આપણે ભાગાકારની રીતે પણ જોઈએ કે કેવી રીતે થશે। તો 250 માટે જરૂરી ફેરા કેટલા છે? 1। તો 1500 થેલીઓ માટે જરૂરી ફેરા કેટલા આપણે શોધવાનું છે? તો સામસામેમાં ક્રોસ ગુણાકાર થશે, એટલે 1500 ગુણ્યા 1, હવે જે ઉપરની રકમ છે એ સેમાં જશે, ભાગ્યામાં જશે, એટલે 1500 ભાગ્યા 250 કરવાના, અહીંયા 0-0 છેદ ઉડશે એટલે કેટલા હવે વધ્યા? 150 ભાગ્યા 25, તો 150 ભાગ્યા 25 કરવાનું, 25ના ઘડિયામાં 150 ક્યારે આવે છે એ જોવાનું, તો 25×100 150માંથી 150 બાદ કરવાના એટલે 0-0 આવ્યા, એટલે આપણને ખબર પડી કે ખટારાએ 6 ફેરા કરવા પડશે 1500 થેલીઓને પહોંચાડવા માટે। ખ્યાલ આવ્યો તમને બધાને અહીંયા સુધી? હવે આપણે જે બાદબાકીની ગણતરીથી અગાઉ બાદને દાખલા કર્યા એ રીતે પણ આપણે જોઈ લઈએ છીએ। એક ફેરા પછી બાકી રહેતી થેલીઓ, એટલે 1500માંથી આપણે એક ફેરામાં કેટલી થેલીઓ લઈ જાય છે? 250, એટલે 1500માંથી 250 આપણે બાદ કરવાના છે, એટલે કેટલા વધ્યા? 1250। બે ફેરા પછી બાકી રહેતી થેલીઓ, એટલે હવે 1250માંથી 250 બાદ કરવાના, એટલે કેટલા વધશે? 1000। ત્રણ ત્રીજા ફેરા પછી બાકી રહેતી થેલીઓ, એટલે 1000માંથી આપણે 250 બાદ પાછા કરીશું, એટલે વધશે કેટલા? 750। ચાર ફેરા પછી બાકી રહેતી થેલીઓ, એટલે 750માંથી 250 આપણે ફરીથી લેસ કરવાના, એટલે કેટલી વધશે? 500। એટલે ચાર ફેરા કર્યા પછી પણ 500 થેલીઓ બાકી રહે છે, એટલે એને પાંચમો ફેરો કરવો પડશે। પાંચ ફેરા પછી બાકી રહેતી થેલીઓ, તો 500માંથી 250 બાદ કરવાના, એટલે હવે કેટલા વધ્યા? 250 થેલીઓ વધી, એટલે હવે એને ફરીથી છઠ્ઠો ફેરો કરવો પડશે। છઠ્ઠા ફેરા પછી બાકી રહેતી થેલીઓ, 250 બાદ 250, જુઓ અહીંયા હવે 0-0 આવી ગયું, 250માંથી 250 જાય એટલે શું આવશે? 0 આવશે, એટલે ખટારાને 6 ફેરા કરવા પડશે સિમેન્ટની થેલીઓ, બધી થેલીઓ લાવવા માટે, સિમેન્ટની બધી થેલીઓ લાવવા માટે ખટારાએ 6 ફેરા કરવા પડશે। અહીંયા આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો કે સિમેન્ટની બધી થેલીઓને લાવવા માટે ખટારાને કેટલા ફેરા કરવા પડશે, તો એનો આપણને જવાબ મળ્યો 6। હવે આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે વાહન ચાલક એક ફેરાના 500 રૂપિયા લે છે, તો હવે બધા ફેરાના થઈને એને કેટલા રૂપિયા મનપ્રીતને ચૂકવવા પડશે એ શોધવાનું છે। તો એક ફેરાનો ખર્ચો 500 રૂપિયા, તો 6 ફેરાનો ખર્ચો કેટલો? તો 500×6 કરીશું આપણે, એટલે કેટલા આવશે? 3000। કેટલા આવશે? 3000, એટલે વાહન ચાલકને બધા ફેરા માટે 3000 રૂપિયા ચૂકવવા પડશે। કોણ ચૂકવશે? મનપ્રીતને વાહન ચાલકને બધા ફેરા માટે 3000 રૂપિયા ચૂકવવા પડશે। ખ્યાલ આવ્યો તમને અહીંયા સુધી બધાને? હવે આ ત્રણે ત્રણ મહાવરા જે આપણે જોયા અત્યારે, એ બધા જ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે ગણતરી કરીને લખવાનું છે। મેડમ આનો ફોટો સેન્ડ કરશે, એ જ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું, ત્યાં સુધી બાય, ટેક કેર।